ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાઉસ કોર્નર. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. ફ્રેન્ડ્સ, આજે પાછું એક શરબત બનાવશું આપણે. તો મેં આ નાગરવેલના પાન, જે આપણે પાન ખાઈએ છીએ, એ નાગરવેલના પાન મેં લીધેલા છે, જે પાનની દુકાનેથી તમને આસાનીથી મળી જશે. એ મેં બે પાન આ રીતે કટ કરી લીધા છે, ધોઈ સાફ કરી એની ડાંડલી કાઢી અને એને લઈ લેશું મિક્સરમાં. હવે આ સાકર છે, તમે આની જગ્યાએ ખાંડ કે હની પણ લઈ શકો, ગુલકંદ નાખવું હોય તો પણ લઈ શકો. મેં એક મોટી ચમચી જેટલી સાકર લીધેલી છે. બે એલચી છે નાની, એ લઈશું. એક ચમચી વરિયાળી છે, એ લઈ લઈશું. એક ચમચી ઝીણું કોપરું છે, એ લઈ લઈશું. અને બરફના ક્યુબ છે, એ લઈ લેશું. તમે પાણી પણ ઠંડુ એડ કરી શકો. બધું મિક્સરમાં ક્રશ કરી લેશું. બધું મિશ્રણ પીસાઈને રેડી છે. થોડુંક દૂધ એડ કરી, જે મલાઈવાળું દૂધ લીધું છે મેં, અને એક ગ્લાસનું માપ છે, એને પાછું ચર્ન કરી લેશું. આપણું મિશ્રણ એકદમ સરસ રેડી છે. હવે આમાં થોડુંક દૂધ એડ કરી અને જો જરૂર લાગે તો ગાળવાનું, બાકી આમનામ પણ તમે સર્વ કરી શકો. તો ચાલો આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું ઠંડુ ઠંડુ પાન શરબત. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને ઠંડક આપે એવું આ શરબત ખૂબ જ આસાનીથી બની જાય છે. આવજો ફ્રેન્ડ્સ, ટેક કેર.